કર્ણાટક રાજ્યમાં ભારે વરસાદને લઈને સરકાર એલર્ટ છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર સાથે વાત કરી, સુરેન્દ્રનગર ભાવનગરના કલેક્ટર સાથે વાત કરી છે, મોરબી કચ્છ રાજકોટના કલેક્ટર સાથે પણ વાત કરી છે, ભરૂચ ડાંગના કલેક્ટર સાથે પણ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે. લોકોને સલામત રહેતા સૂચના આપવા માટે સૂચન કર્યું છે. વરસાદની આગાહીને લઈને કલેક્ટર્સને સજ્જ રહેવા માટે તાકીદ કરવામાં આવી. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ સમીક્ષા કરી, મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી ચર્ચા કરી વિગતો મેળવી છે. રાહત અને બચાવ કામગીરી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. કેન્દ્ર તરફથી પણ સતત નોંધ લેવામાં આવી રહી છે. રાજ્યમાં ભારે વરસાદને લઈને સરકાર એલર્ટ પર છે. સીએમએ જિલ્લા કલેક્ટરો સાથે વાતચીત કરી છે, મોરબી કચ્છ રાજકોટના કલેક્ટર સાથે વાતચીત કરી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાવલ ફોન લાઈન પર જોડાય છે અમારી સાથે. જી હિરેન, રાજ્યમાં ભારે વરસાદને લઈને સરકાર એલર્ટ છે, કલેક્ટર સાથે સીએમએ વાત કરી, તો અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે વાતચીત કરી, શું વિગતો? રાજ્યમાં છેલ્લા બે દિવસથી જે પ્રકારે અવિરત વરસાદ વરસી રહ્યો છે, ગઈકાલે પણ દિવસભર અને મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આજે પણ વરસાદ અતિભારે સવારથી કેટલાક વિસ્તારોમાં શરૂ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સાંજે જ મોડી રાત્રે અલગ અલગ 7 જેટલા જે કલેક્ટરો છે, જિલ્લા કલેક્ટરો સાથે સંકલન કરી અને સતર્ક રહેવા સૂચના આપી હતી. કેન્દ્ર સરકાર પણ સતત રાજ્ય સરકાર સાથે અત્યારે સંપર્કમાં છે અને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો તેને પહોંચી વળવા માટે ખાતરી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી અને ગુજરાતની પરિસ્થિતિ છે તેની સાથે સમીક્ષા કરી છે. એનડીઆરએફની અલગ અલગ 13 જેટલી ટીમો જે છે એ એલર્ટ કરી અને જે તે જિલ્લાઓમાં મોકલવામાં આવી છે. રાજસ્થાનમાં પણ ગુજરાતમાંથી 3 ટીમ મોકલવામાં આવી છે. એરફોર્સ અને કોસ્ટગાર્ડ નેવીને પણ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. જરૂર પડે તો એરફોર્સ અને કોસ્ટગાર્ડની પણ મદદ લેવામાં આવશે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.